नमस्कार टाइम्स ऑफ गुजरात जोई रह्या छो तमे। हूँ छू तमारी साथे जर्नलिस्ट मोहित बोरा। आज फरी एक वार गांधीनगर नी अंदर फरी एक वार शिक्षण ने लगता मुद्दों ने फरी एक वार टाइम्स ऑफ गुजरात नी रजूआत। टाइम्स ऑफ गुजरात आज छे जे टेट एचएससी ना परिणामों आव्या छे तेवा विद्यार्थीओ साथे, परंतु ते विद्यार्थीओने असंतोष छे। असंतोष एटला माटे थयो छे कारण के 40,000 जेटला उम्मीदवारों परीक्षा आपी थी, तेमाथी मात्र 14,000 लोको ज पास थया छे ने 26,000 करता पण वधारे लोको नापास थया छे। त्यारे आ लोगों ने नापास थवानो मलाल नथी, परंतु ते लोगो कही रह्या छे के जे लोगो टॉपर आव्या छे अने जे लोगोनी मार्कशीट में वधारे मार्क छे ते लोगोनी मार्कशीट उत्तरवाहिनी अमने आपवामां आवे, अमे एने मैच करिए। शूँ शूँ असंतोष छे ते दरेक मुद्दे आपणे वात करवानो प्रयत्न करिए। बेन શું કહેશો, આ જે પરિણામો આવ્યા કયા કયા મુદ્દાને લઈ તમે રાજ્ય પરીક્ષા બોર્ડને આજે જાહેરાત કરવા માટે આવ્યા? નમસ્કાર, હું પરમાર લક્ષ્મીડી સુરેન્દ્રનગરથી આવું છું। સૌથી પ્રથમ તો કહું કે એચ ટેટની પરીક્ષામાં અમે ખૂબ સરસ સારી રીતે લખાણ લખેલું, છતાં પણ અમને અમારા સંતોષ મુજબનું રિઝલ્ટ મળ્યું નથી। એટલા માટે અમને એવો અન્યાય થયો છે જે અન્યાયને અમારાથી સહન થાય એવું નથી, એટલા માટે અમે અહીંયા આવેલા છીએ। મારી પાસે અત્યારે અહીંયા મારા લેખિત નામજોગ અરજી છે, એ અરજીમાં મેં મારા 3-3 પોઈન્ટ દર્શાવેલા છે। સૌથી પહેલાં તો કહું કે મેં અત્યાર સુધીની બધી જ પરીક્ષાઓ પાસ કરેલી છે, ફક્ત આ એક જ એચ ટેટ એ જ પરીક્ષા મને એવું છે કે જેમાં હું નાપાસ થઈ છું। તો આ નાપાસ થવાનું કારણ શું એ જાણવા માટે અમે અમારા પેપરના રીચેકિંગ અને રીએસેસમેન્ટ માટે આવેલા છીએ। અમારો સૌથી પહેલો એક મુદ્દો છે કે જ્યારે અમે પેપરો ખોલાવીએ છીએ ત્યારે અમને ફક્ત અમારા બાહ્ય ગુણ છે એનો ટોટલ દેખાડવામાં આવે છે, એના આધારે અમને કહેવામાં આવે છે કે તમે પાસ છો કે નાપાસ છો। તો અમારો એવો એક મુદ્દો છે કે અમારા પેપરો જે છે એને રીએસેસમેન્ટ કરવામાં આવે, એને વ્યવસ્થિત અંદર અમે જે પ્રમાણે માર્ક્સ લખ્યું છે લખાણ એ પ્રમાણે અમને માર્ક્સ આપવામાં આવે। બીજો મુદ્દો અમારો એવો છે કે જો અમે આ ત્રિસ્તરીય પરીક્ષા આપતા હોય, જીપીએસસી લેવલની પરીક્ષા આપતા હોય, તો અમને જીપીએસસી લેવલ મુજબ જ અમારે જે પેપરો જે છે એને ઓપન કરવામાં આવે, ઓપન પીડીએફ અમને શેર કરવામાં આવે, જેથી કરીને અમે જોઈ શકીએ કે અમને કઈ રીતના ક્યાંથી માર્ક્સ મળ્યા છે, ક્યાંથી અમારી ભૂલ થઈ છે। અને ત્રીજો મુદ્દો અમારો એ છે કે જે કંઈ લોકો જે છે 5 ટોપર જે છે જેને સારા માર્ક્સ મેળવ્યા છે એ 5 ટોપરના પેપરો ઓપન મૂકવામાં આવે, જે અમે જોઈએ અમને ખબર પડે કે અમે જે મુજબ લખાણ લખ્યું હતું તેના માર્ક્સ અમને કઈ રીતના કપાણા છે, કઈ રીતના નથી મળ્યા, અને અમે એમાંથી કંઈક શીખીએ। તો બસ અમારા આ 3 મુદ્દાની રજૂઆત અમે કરવા માટે અહીં આવ્યા છીએ, અને અમે અમારો જે માર્ક્સ જે છે અમારા લખાણ મુજબના એ માર્ક્સ મેળવીને જ રહીશું, એમ માટે અમે કોઈ પણ ભોગે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ। બેન, કઈ તારીખે આ પરિણામ આવ્યું હતું ને ક્યારથી અસંતોષની જે લાગણી છે તે ઉદ્ભવી? બુધવારના જ અમારું રિઝલ્ટ આવ્યું છે, 28 તારીખના જ છે, 28 તારીખના। તે બાદ તમે કોઈને વાત કરી હોય અધિકારીને કે કોઈ એવા તંત્રીને? કંઈ જ નહીં, અમે હજુ આજ પહેલી જ વાર અહીંયા આવેલા છીએ, પહેલી જ વાર અહીંયા આવેલા। બેન, પેપર તો તમે ઓબ્વિયસલી લખ્યા હશે, તમને શું લાગી રહ્યું છે કે કેમ આ પરિસ્થિતિ સર્જાય છે? રફ ચેકિંગ હોઈ શકે કે પછી બીજું કોઈ, શું કારણ હોય છે? બસ એક રીતે કહીએ તો રફ ચેકિંગ જ છે, કારણ કે લખાણ અમે આટલી બધી આટલું 10-10 વર્ષનો અભ્યાસ કરી અને આટલે પહોંચ્યા છીએ, તો અમે સાવ એવું તો નહીં જ લખ્યું હોય કે અમને આવા માર્ક્સ મળે। એટલા માટે અમારો એક મુદ્દો છે કે અમને અમારા પેપરો બતાવવામાં આવે, જેથી કરીને અમને ખબર પડે કે અમે જે લખ્યું છે એના અમારા માર્ક્સ ક્યાંથી કપાણા છે। આજે કોણે રજૂઆત કરવા જવાના? અમે અહીંયા રાજ્ય પરીક્ષા બોર્ડમાં અમારા જે શિક્ષણ ખાતામાં જે અમારા પેપર ચેકરો કરે છે, જે જ્યાં પેપર ચેક થાય છે ત્યાં રજૂઆત કરીશું। બીજા પણ બહેનો આપણી સાથે છે, વિદ્યાર્થીઓ આપણી સાથે છે, બેન શું નામ? સર, મારું નામ છે પરમાર પ્રિયંકા અને હું સુરેન્દ્રનગરથી આવું છું। મેં TET 1 સારા માર્ક સાથે પાસ કરી છે, TET 2 બી પાસ કરી છે, અને TAT સેકન્ડરીમાં પણ સારા 130 માર્ક સાથે હું પાસ છું। અને મારું સર એટલું જ કહેવું છે કે હું પ્રિલિમ્સમાં 120 માર્ક્સ સાથે પાસ થઈ શકતી હોય તો મને નથી લાગતું કે મેન્સમાં મારા 104 માર્ક હોવા જોઈએ। પ્રિલિમ્સમાં જો કટ ઓફ થતાં અમે 120 લાવી શકતા હોય તો મેન્સમાં તો એવું કંઈ હતું નહીં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ, તો 104 માર્ક અમને જે મળ્યા છે એ મને નથી લાગતું કે મારા માર્ક છે। અચ્છા, મેન્સમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી હોતું? મેન્સમાં નથી હોતું, પ્રિલિમ્સમાં હોય છે। શું શું માંગણી અને શું શું મુદ્દાઓ? અમારે બસ એ જ કેવું છે કે અમારા પેપર છે ને અમને ફરીવાર એ લોકો ચેક કરે, અથવા તો અમને ચેક કરવા માટે એ લોકો અમને પેપર અમને જોવા દે, એટલે અમને પણ ખબર પડે ને કે અમારી ભૂલ ક્યાં થઈ છે। બેન, 26,000 લોકો ગણતરી મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે નાપાસ થયા છે, શું માની રહ્યા છો? ચેકિંગમાં કોઈ મોટો ડેબેકલ થયો છે કે પછી કોઈ અન્ય પરિસ્થિતિ સર્જાઈ છે કે પેપર પછી એટલું બધું હાર્ડ?
पेपर तो हार्ड नहोतुं केम के मैं प्रिपेरेशन बहुज करी थी सर। अमे छे ने रात अमे जोयुं ज नथी के रात छे के दिवस छे, बस अमे ऊंधा पड्या रीडिंग कर्युं छे। एक वर्ष अमारुं एवुं गयुं छे ने के अमे तमे आम कही न शकी कोईने के अमने कोई ओळखतुं नहोतुं घरमां के अमे क्यां रही छी। फूल आटली तैयारी करवा छतां जो रिजल्ट आज मळतो होय तो हवे अमारा माटे कोई ऑप्शन ज नथी बीजो के हवे शुं करूं। घरमांथी पण हवे लोको संभळावा माँड्या छे अमने के आटलुं टाइम तमे प्रिपेरेशन करी हवे शुं मळ्युं। तमने બેન, તમે તમારા શિક્ષકો જે હશે તે લોકોને પણ વાત કરી હશે આ મુદ્દે કે આ પરિણામ આવ્યું છે, એ ઓબ્વિયસલી એ લોકોનો અનુભવ પણ વધારે હશે, એ લોકોનું શું કહેવાનું થાય છે? એ લોકો અમને આટલા ટાઈમથી ઓળખે છે, અમે એક વર્ષથી એમની પાસે ટ્યુશનમાં જઈએ છીએ, તો એમને તો અમારા માર્ક જોઈને એમને વિશ્વાસ નથી આવતો કે આટલા માર્ક અમારા હોઈ શકે છે। અને તમે જ વિચારો ને કે અમે આટલી એક્ઝામ અત્યાર સુધીમાં જેટલી એક્ઝામ છે બધી એક્ઝામ અમે ક્લિયર કરી છે, તો આમાં કેમ આવું? બીજા પણ અમુક વિદ્યાર્થીઓ આપણી સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરી, બેન શું નામ? સાપરિયા ઈલાબેન, હું માણાદરથી આવું છું। માણાદરથી શું માંગણીઓ લઈને અહીંયા આવ્યા છો તમે? આટલો મોટો સફર કરી તમે ગાંધીનગર ખાતે આવ્યા છો, કેટલા વર્ષથી તૈયારીઓ કરતા હતા? મેં વર્ષથી ઉપર તૈયારી કરી છે અને હું એટલો બધો સફર કરીને એટલા માટે આવી છું કે ટાટ એચએસની પરીક્ષામાં પ્રિલિમમાં હું ટોપર હતી। ટોપર હતા? હા, અને મેન્સમાં હવે માઇનસ પદ્ધતિ નથી તો ટોપર કરતાં વધારે માર્ક આવવા જોઈએ, તો એટલા માર્ક મારે મળ્યા નથી। અચ્છા, પ્રિલિમ્સની અંદર માઇનસ પદ્ધતિ હતી? હા, પ્રિલિમમાં માઇનસ પદ્ધતિ હતી, તોય 118 માર્ક આવ્યા છે, કેમ કે 70 જ આપણે પાસ હોય તોય 118 આવ્યા છે। 70 પાસિંગ માર્ક ને 118 માર્ક આવ્યા એટલે ટોપ કર્યું તમે પ્રિલિમ? ટોપ કર્યું, અને મેન્સમાં તો આપણે 120 પાસ હોય માઇનસ પદ્ધતિ નથી હોતી, તો એમાં 118 જ આવ્યા છે, 120 પૂરા નથી આવ્યા, ફેલ થઈ છું। અને આમાં તો એટલા માટે રજૂઆત કરવાની જરૂર છે કેમ કે મારા જેવા ઘણા બહેનો વિધવા હોય ત્યક્તા હોય એ વધારે એમાં હેરાન થાય છે, કેમ કે અત્યારે લગ્ન બધી પરીક્ષામાં ઈવડા એ બધા ટોપ કરે છે, મહેનત કરે છે ઘરે, તો ઘણા બહેનો કેમ કે બહેનો તો મજબૂરી હોય ને બહેનોની, તો વિધવા અમુક બહેનો હોય અમુક ત્યક્તા હોય એને બધા એનામાં શું કરવું, એટલે આ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ રાજ્ય પરીક્ષા બોર્ડમાં। શું રજૂઆતો છે? રજૂઆતમાં એવું છે કે રીચેકિંગમાં છે ને ખાલી માર્કના તપાસે, અને જીપીએસસી લેવલની જો આ પરીક્ષા હતી તો જીપીએસસી લેવલ મુજબ અમને એ પેપર બતાવે અને રી એસેસમેન્ટ કરે અને અમારી મહેનત પ્રમાણે અમને માર્ક આપે, જો ખોટું લખ્યું હોય તો ભલે માર્ક કાપે એનો અમને વાંધો નથી, અને રી એસેસમેન્ટનો કોઈ ખર્ચ થાય એ અમે આપવા માટે તૈયાર છીએ। જે ટોપર હોય એ લોકોની ઉત્તરવાહિનીઓ તમે ચેક કરવા માંગો છો? હા, ટોપર હોય એની ઉત્તરવાહિની અમારી ઉત્તરવાહી મેચ કરીએ તો અમને થોડોક અંદાજ આવે, ખ્યાલ આવે કે અમારી ક્યાં ભૂલ થઈ છે, અમે શું લખ્યું છે, કેમ કે અમે તો મહેનત 18-18 કલાક મહેનત કરી છે, એક એક વર્ષ ઉપર અમે મહેનત કરી। 26,000 લોકો નાપાસ થયા, કંઈક અજુકતું નથી લાગી રહ્યું? હા, અજુકતું જ લાગે છે, કેમ કે આપણે ટાટ એસની પરીક્ષા હતી સેકન્ડરીની, એમાં આપણે 60,000 પરીક્ષા આપી હતી તો એમાં 40,000 પાસ હતા, અને આમાં 40,000 પરીક્ષા આપી છે તો ખાલી 14,000 જ પાસ થયા છે, અને 26,000 નાપાસની સંખ્યા વધી ગઈ છે। બેન, તમે ક્યાંથી આવ્યા? હું જામનગરથી આવું છું, મારું નામ પરમાર અલકા છે। હાલમાં જે હાયર સેકન્ડરીનું રિઝલ્ટ આવેલું છે 4-5 દિવસ પહેલાં, તો રિઝલ્ટના દિવસથી જ હું તો ખરેખર શોક્ડ છું કે ખરેખર હું મારા સબ્જેક્ટમાં માસ્ટર ડિગ્રી છું, માસ્ટર કરેલું છે, અને માસ્ટરમાંથી અમને 0 સાબિત કર્યા છે, તો ખરેખર અમે શું 0 જેવા પેપર લખ્યા છે? અગર અમે એવા પેપર લખ્યા છે તો અમારી સામે શો કરો તમે કે અમે જે સબ્જેક્ટમાં અમે માસ્ટરી છે અમારી એમાં તમે 0 કરી નાખ્યા છે, તો બતાવો અમે 0 ક્યાં સાબિત થયા છે? અમે જોવા માંગીએ છીએ કે અમે 13-13 વર્ષ થયા, 15-15 વર્ષ થયા સ્કૂલોમાં ભણાવીએ છીએ, તો શું અમને એ કાંઈ કામ નહીં આવ્યું હોય પેપર લખવામાં? અમે સાવ 25 માર્ક છે, 30 માર્ક છે એવું લખીને આવ્યા છો? અગર અમે એવું લખીને આવ્યા છીએ તો ટોપર છે એના પેપર મૂકો, અમારા પેપર મૂકો, કમ્પેરિઝન કરો કે એ લોકો કેમ ટોપ આવ્યા છે અને અમે કેવી રીતે 0 સાબિત થયા છે એમ। કેટલા માર્ક તમને આવ્યા? મારે 150 પ્લસ મારા ધારેલા, મારું પેપર એવું લખેલું હતું અને મને મારા સબ્જેક્ટમાં હું જેમાં માસ્ટર છું એ પેપરમાં મને માત્ર ને માત્ર 40 માર્ક્સ મૂક્યા છે, તો મેં 40 માર્ક્સની સપ્લી ફૂલ ભરેલી, તો શું મને એક એક પેજનો એક માર્ક્સ આપેલું છે, ખાલી એક પેજના મારા 2 માર્ક્સ મૂકે તો પણ મારા 80 માર્ક્સ થાય, અને આમ ભલે તમે જીપીએસસી લેવલનું લીધું, તમે ટૂંક સમયમાં અમારી સામે નવી સિસ્ટમ મૂકી, અમે એની સામે લડીને આગળ પાસ થઈને આવ્યા છીએ, તો પણ સંખ્યા તમારાથી ન જોવાની, તમને જે કાયમી માંગશે આ લોકો આટલા હાયેસ્ટ માર્ક્સથી પાસ થશે તો કાયમી નોકરીની માંગણી કરશે, અને તમારે કાયમી કરવી નથી, તમે જ્ઞાનસહાયક લાવ્યા છો તો જ્ઞાનસહાયક લાવ્યા છો તો ભલે લાવ્યા, પણ તો અમને જ્ઞાનસહાયકના લાયક તો રાખો, તમે જ્ઞાનસહાયકના લાયક બી અમને નથી રાખ્યા, સાવ નાપાસ કરીને અમને પ્રાઇવેટમાં પણ કોઈ નહીં રાખે, તો કમસે કમ અમે લખેલું છે એ અમને બતાવો કે અમે શું 0 જેવું લખ્યું છે,
तो अगर अमे लख हो तो अमारा माइनस थाता हो तो अमारी सामे माइनस करो, बाकी अमारू जे पेपर लखाण छे अमने बताओ, रीचेक करो अने फरीथी अमारा मार्क्स अमने न्याय आपो कि अमे अमारा मार्क्स ने जे लायक छे अमने बताओ। अमे समाज में अत्यारे परिवार में अमने कही नहीं सकता कि अमने आटला मार्क्स आया है, घना अमारा एवं मित्रों छे जे डिप्रेशन में चालिया गया छे, जे सुसाइड करवानो विचारे छे। तमे बहु गुजरातना युवानोनी चिंता करो छो, 2 लाख शिक्षकों ने तमे जे CPR नी तालीम आपो छो हार्ट अटैक नी, पर तमे रिजल्ट आपीने बधाने हार्ट अटैक आपो छो एनु शू? तो तमारे हार्ट अटैक थी बचावा छे तो पहला तमे रिजल्ट अमारू कंईक करो, आ रिजल्ट अमे जोई न ज हार्ट अटैक थी मरी जासु अर्धा। तो બેન શું કહેશો, આ જે TET-TAT-ના જે પહેલા ઉમેદવારો પાસે આવ્યા હતા તે લોકોને કાયમી નોકરી નથી આપવામાં આવી, તે લોકોએ પણ પોતાનો વિરોધ જે છે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, શું માની રહ્યા છો કે સરકારને કાયમી નોકરી નથી કરવી એટલા માટે આટલું મોટું ડેબેકલ? કારણ કે 26,000 લોકો નાપાસ થાય એવું આ CA-ની પરીક્ષા તો છે નહીં કે અનક્રેકેબલ હોય કે પછી એવી કોઈ પરીક્ષા કે જે ક્રેક ના થઈ શકતી હોય, શું તમે માની રહ્યા છો કે TET-TAT-ના જે ઉમેદવારો હતા તે લોકોએ જે આંદોલન કર્યું કાયમી નોકરી માટે, સરકારને ડર સતાવી રહ્યો હતો કે હજુ પણ અમે લોકોને પાસ કરીશું તો હજુ પણ લોકો વધારે પ્રમાણની અંદર આંદોલનમાં જોડાશે? નહીં, તમને ખ્યાલ છે કે ગુજરાતના ગામડામાં કે છેવાડાના કોઈ પણ ગામડા હોય કે સિટી હોય 55,000થી વધારે સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે। તમે કેરળમાં જોશો, બીજા રાજ્યમાં જોશો તો એક પણ શિક્ષકની જગ્યા ખાલી નથી। હમણાં બિહાર રાજ્ય જે છે આપણાથી પણ પછાત કહેવાય છે, કહી શકીએ તો, પણ ત્યાં હમણાં 70,000 શિક્ષકોની જગ્યા ભરવામાં આવી છે। તો ગુજરાત તો મોડેલ છે, ગુજરાત મોડેલમાં ઉદાહરણ દેવાય છે કે ગુજરાત આ લેવલે છે, તો શિક્ષણની સ્થિતિ આવી છે તો મોડેલ કેવી રીતે કહેવાય? ને તમે શિક્ષકનું જે ખાનગીકરણ કરવા માંડ્યા છો, કાયમિક ભરતી તમારે કરવી નથી, તો તમે શું કામ એક્ઝામ લ્યો છો? શું કામને આવી રીતે બધાને હેરાન કરો છો? કાયમી નથી કરવી તો એક્ઝામ બંધ કરો। અમે લેડીઝ લોકો અમારા નાના બાળકોને ઘરે મૂકીને આવી જઈ, ઘરના જે સારા માઠા પ્રસંગો બધું અમે સાઈડમાં મૂકીને અમે એક્ઝામ દેવા આવી જઈ, એક્ઝામ દઈને સારા માર્ક્સે પાસ થઈએ છીએ। અને પાસ તમે લોકોના તમારા લોકોના ઘોટાળાને કારણે અમારે આ સ્થિતિમાં પણ આવીને ઊભું રહેવું પડે છે કે અમારે અમારા માર્ક્સની પણ માંગણી કરવાવું પડે છે। તો આ કઈ હદે તમે આ નીકળી ગયા છો શિક્ષણનું જે ખાનગીકરણ કરવા, શિક્ષણનું પતન કરવા? શું આવી સ્થિતિ રહેવાની છે? તો તમે કહી દો તો અમે મહેનત ન કરી શું માંગણી રહેશે બેનો? હવે તમારી માંગણી સર અમારી એક જ છે કે જે પણ અમારા પેપર છે એમને અમને ન્યાય આપવામાં આવે, અગર મેં નથી લખ્યું તો એ પ્રમાણે માઇનસ કરવામાં આવે, પેપર અમારા શો કરવામાં આવે, જેવી રીતે અમારી OMR જે છે એ ઓનલાઈન મૂકવામાં આવે છે એવી રીતે અમારું જે રિટર્ન એક્ઝામ છે એની પણ PDF અમને શો કરો, તો ટોપરની પણ મૂકો અને અમે ફેલ થયા છે એની પણ મૂકો, તો ખ્યાલ આવે કે અમે એની કમ્પેરિઝનમાં કેટલું ઓલું લખ્યું છે। તો અમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખી, બસ એક માંગણી છે કે અમારા પેપર શો કરો અને અમારા માર્ક્સ સુધારો, અમારી મહેનત મુજબ અમને ન્યાય આપો। ભાઈ પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરી, ક્યાંથી આવ્યા છો ભાઈ? દાહોદથી આવ્યા, શું કહેશો જે આ પરીક્ષામાં તમે પરીક્ષા આપી હશે આટલા બધા લોકો નાપાસ થયા છે, 26,000 લોકો તો નાપાસ થાય એવું માનવામાં પહેલી દ્રષ્ટિએ નથી આવી રહ્યું, કેટલા વર્ષ મહેનત કરીને કેટલા માર્ક તમને આવ્યા અને શું માંગણી સાથે તમે ગાંધી? 2020થી BEd ક્લિયર કર્યું હતું અને હાલમાં જ મેં MA ક્લિયર કર્યું, એના બાદ એક્ઝામ આવી, તો મેં એક્ઝામ માટે બહુ જ મહેનત કરી સાહેબ, એટલી મહેનત કે એની કોઈ હદ સીમાનું, હમણાં મારે હવે મહેનતનું સબૂત પણ લાવ્યો છું પણ હાલમાં નથી બતાવું કેમકે હમણાં એટલો બધો સમય નથી। અને જે પણ વાત છે મારી આ બધી બહેનોએ તમને જણાવી દીધી છે અને એ જ વાત છે કે સરકારને બસ અમારી નમ્ર જ અપીલ છે કે અમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે, બરાબર છે, અમારા જે શું કહેવાય કે અમારા જે લખેલા પેપરો છે એની જે કોપી છે એ તો અમને તમારે આપવી જ પડશે, કેમકે જે આનામાં કે એવું આપણે કહીએ ને કે પેલું આપણે સાચ કો આજ ક્યાં, અગર વો જો એ લોકો સાચા હોય તો અમને અમારું જે કોપી છે એ બતાવી દે, બરાબર, અને જો અમે સાચા છીએ એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ, બરાબર, અમે ગલત નથી, જો અમારી કોપી અમને મળશે તો હું તમને ગેરંટી આપું છું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, એમાં કોઈ બે વાતો નથી। થેન્ક યુ સો મચ।
तो आता अपनी साथ जे टेट टाट एच एस नी परीक्षाओं पास करेला जो उम्मीदवारों था तेमने कह्यु के कोई पण काढ़े तेवु शक्य ज न बने के अमे फेल थईए। कारण के जे रीते एक बहने कह्यु के अमे रातोनी ऊँघ खराब करी छे, रातना उजागराओ कर्या छे, अमारा जे प्रसंगो हता ते अमे त्यागी दीधा हता, एटली हद सुधी मेहनत करी के घरना लोको अमने ओळखी पण नता शकता, अमारा आसपासना लोकोने खबर नहोती हती के अमे छे क्यां, परंतु आटली मेहनत करव्या बाद पण अमने जो फेल करवामां आवे तो अमारी मांगणी एटली ज छे के जे लोकोए आ परीक्षामां टॉप कर्युं छे ते लोकोनी उत्तरवाहिणी अमारा सुधी पहोंचाडवामां आवे अने अमे एनुं कम्पेरिजन करीए। साथे तेमनी ए पण मांगणी छे के रीएसेसमेंट करवामां आवे जे अमे पेपरो लख्या छे तेनुं, कारण के अमने संतोष नथी अने जीपीएससी स्तरे जो परीक्षा लेवामां आवी छे, द्विस्तरीय परीक्षा लेवामां आवी छे, तो ए स्तर प्रमाणे पेपरोनुं चेकिंग शुं काम नथी करवामां आव्युं। कोई माणावदरथी, कोई सुरेन्द्रनगरथी, तो कोई जामनगरथी, तो कोई दाहोदथी, गुजरातना छेवाड़ाथी गांधीनगरनी अंदर आजे टेटटाटनी एचएसनी पास परीक्षा पास करेला उम्मीदवारो छे ते आव्या छे अहींया, अने ते लोकोनी मांगणी हवे जे छे ते लोको राज्य परीक्षा बोर्डना जे नियामक छे तेमने सुधी पहोंचाडवानो प्रयत्न करवा जई रह्या छे। त्यारे हवे जोवानुं रह्युं के तेमनी मांगणीओने पूर्ण करवामां आवे छे अने तेमना पेपरनुं रीएसेसमेंट करवामां आवे छे के केम, ते दरेक मुद्दे टाइम्स ऑफ गुजरातनी नजर बनी रही रहेशे। कैमरा पर्सन साथे मोही वोरा, टाइम्स ऑफ गुजरात, सेक्टर 21, गांधीनगर।